دي ماني جا ماني جا انا ماري دوغان هاري ذكرى زغرا منداي نهي بنا روائي دارس مارا ميري آجي دنان دي مالپا مالپا કારણ માતા ની જેવી ભક્તિ બહુ વધારે પડતી થઈ જાય ને ભાઈ જગદમાની પછી ગમે એ ધર્મ હોય ગમે એ માતા હોય માતાજીનો બાણધારી ભૂવો હોય માતાજીનો ભગત હોય માતાની ભક્તિ જગજમાં બધાને ખબર પડવા મળે ને કે હવે આની ભક્તિ માતાજી આગળ પહોંચી ગઈ છે ભાઈ તેજી માતાજી એ ભૂવાનું એ ભગતનું પાન લેવા આવે હું જોઈ તો લઉં મારો ભૂવો કેટલી ભક્તિ કરે છે મન માતાની માતાની અને તેજી રોજ કરે પાદર માં ભગવતી ધૂપ માર્યા મારી ભૂત બોલી માઇક મારા મેરિયા ભૂવા માઇક આજ તારી ભક્તિ થી હું ધૂપ માર્યા આજીન થઈ ગઈ છું માગી લે મારા દીકરા પણ તેથી મેરિયા ભૂવા એક કીધું માં માગવાનું કેશો તો મારી તારી આગળ એક માંગુ છું જગતના ચોક ની મારી પાછો મારી ભક્તિ થી તું માતા આજીન બની હોય ને તો મારી એક વખત મને સન્મુખ દર્શન દેવા આવ્યો એ ધૂપ માર્યા જેજી મારી બાવન કી ઊંટ બોલે રવા દે મારા દીકરા એ મારા મેરિયા તું મન ઓળખીશ નહીં માતા કે ને ભાઈ બહુ ભુવાને ભગત ને વાત બહુ લીધા જેવી છે માતા એક વખત ના પાડું કે મારા બટા જ્યાં ન જાતો દીકરા એ ન કરતો પછી એમાં સમજી જવાનું હોય કારણ કે માતા કોઈ એમાં સારું ન ભાળતી હોય તો માતા બોલતી હોય ભાઈ અને રોજ કરે પાદરમાં માતાજી બૂટ બોલી મારા મેરિયા રવા દે એમાં હું સારું ભાળતી નથી તું મને ઓળખી નહીં એ ગો મારા દીકરા પણ મેરિયો માન્યો નહીં રવા દે મારા મેરિયા મને સોગણ હું ઝઘડો જ મંડાજ નહીં મંડાજ બાવન કી બૂટે ખમા કીધી મારા દીકરા ખમા જા મને માતા ને ઓળખી લઈ જવા જા અને બરોબર આઠમ નો એવો તહેવાર આવ્યો નવલા નોરતા આવ્યા અને મેરિયો ભૂવો રસડો લઈ અને ધંધુકા શહેર ની મારી પાસે નિવજ ઓરવા જાય છે ભાઈ ધંધુકા શહેર ની મારી પાસે બરોબર નિવેજ ઓરવા નીકળ્યો અને મારી બાવન કી બૂટે તેથી રમજ માંડી 80 વર્ષ ની ડોશી બની માથે સાંજી ને પતરા જેવા વાળ રહી ગયા છે મેલા હગર લુગડા પહેરી માથે કાળો ભમર ભેળીઓ લઈને હાથ ની મારી પાસે લાકડી લઈને મારી બૂટ વા ઢાળી હામી આવી હો અને માતાજી કીધું કે રાખ તારા ગાડા ની બાઈલ પર જરાક મને હાબા ગામ ઉજી લે કો જા હે તારા ગાડા ની બાઈલ પર મને જરાક હાબા ગામ ઉજી લે કો જા અને મેરી અને અભિમાન હતો ઓહો આ તો મારી દેવી ના નિવેશ છે આ તો મારી માતા ને નિવેશ છે અને આ મેલી હગર આ લુગડા પહેરીને આ ગંધારી દોશી ને મારા ગાડા ની બાઈલ પર કેમ બેહારું માતાજી કારણ કે માતા ના ત્રણ શબ્દ હોય ત્રણ વખત કીધું રવા દે મને લેતો જા એ મારા દીકરા મને લેતો જા એ મારા દીકરા મને લેતો જા તેરી મેરિયા ભૂય ના પડતી ગાગરે આઈ ડોશી અન્યાથી મારી જોગ માયા બાવન ની બૂટ નીકળી ગઈ અને હોળો ગોળો ની સુંદરી નું રૂપ લીધો અને સુંદરી નું રૂપ લઈ
અને ગાડાની હામે આવીનું ભરી જાય કે બેરી યાર કીધું કે એ ભાઈ ભાઈ જુવાન ભાઈ જુવાન કેટલે જાવ છો રોજ ક્યાં હું જી જાઉં છું બાપા મને તમારા ગામ ગાડાની બાજુ પર બિહારી જરાક હામા ગામ સુધી લે હાજર હે મને તમારા ગાડાની મહેલ પાસે હારી જરાક હામું ગામ સુધી લેતા લાવશો અમુક વાત ની મન પર એવા પુરાવા પુરુષ મેરીએ ભોય માતાજી નો પાલવ નો શેરો પકડ્યો હતો અને માતાજી વિકરાળ બન્યા હતા પણ સાહેબ વાત ખોટી છે માતાજી નો પાલવ નો શેરો રાખ્યો તો એ વાત હાવ ખોટી છે કારણ કે સાહેબ માના પાલવ ના શેરા કોઈના બાપ થી નથી દલાણા ભલામાં ખાલી મેરા ભુવાના મનની મારી પર નબળો વિચાર આવ્યો ને મેરા ભુવાના મનની મારી પર નબળો વિચાર આવ્યો ને તો મારી જોગ માયા ઢોલા પરીનું રૂપ લઈ લીધું મારી બાવન થી ભૂજ્યા હો ભાઈ બાવન થી ભૂજ્યા હો ભાઈ હોય કારણ કે માતા છે ને ભાઈ માતાને અમર ઇતિહાસ રસવા હોય મારી બાવન થી ભૂજ ને એટલે સાહેબી માતાને આવું કરવું પડે તેથી મારા મેરિયા ફોન નિયા રણમાં રોળ્યો પણ કેવો રોળ્યો ભાઈ એમ હેરિયો રણમાં રોળ્યો ને ભાઈ એમ હેરિયો રણમાં રોળ્યો અરે ભુવાની રમેશ એટલે આમાં ડમરમાં મજા આવે ફુવા ડમર ડમર હાલો રે મેરો નંદુકે હાલો રે મેરો એ એક મારી મેલડી માં માંડવે રામ વાયાવજો એ એક મારી મેલડી માં માંડવે રામ વાયાવજો Bye-bye.
एक सारी सोवटनो चामुंड मानो सुंदर हो ये मा जब की जाला वाड़ रे सुंदर हो सारी रे सोवटनो ये मा जब की जाला वाड़ रे यारे नी जोड़ू रे मारी ये भी नू सोगन ने जोड़े मारी तेरों ने विनती करूं तेरों ने बस और दादा जी यही है तेरों ने बस विनती करूं बजाओ तो खुद कुबार ठीक जाइयो और दादा जी फरमाइश तेरों ने विनती करूं आई ओ वापड़ी यारे नी जोड़ू रे मारी ये भी नू सोगन ने जोड़े राजे धनवाजे ने मारी चामुन जावे ये जाग हीरा जाग आतो चामुन जावे ये जाग हुआ जाग आतो माता जावे
يا પંચાળ માં પગલી પાડી મોરી માં મેર કરો ને મારી ચામુંડા માં ચામુંડા ને મારી ચામુંડા માં ولكن يجب ان يكون هناك
لدتو لدتو آوير يا بالو لدتو لدتو يا وي يا مارو كيسا البالو دو راجا مارو باشن كي بالو دو راجا موكلي لبي ما
يا موغل دار لطو موغل لبي أنا جگنبا ماتا جوگ ما يا ماري آئي موغل آوتا ہوئت ماري موغل ياد کرتا جا رہا موغل ماري ماري موغل ما يا تارو تارو باقي بدي واتو ري ماري موغل ما آن موغل آوه جانا آوه آوه ماري بھگولاني ما تاري بدلوري أنا فلوس أنا كل يا رأوا بعث كارن كه هاري بيك لاقوا مدرسة كودي بنيونو تي أمارا سماج ما فرست تايم أمار غوبال بيه ميوادا تالو بوغرام فرست تايم بس ما تجينا ماندو يوم بناو بنتو public ما سبب جبان تو هذه هذي كي راول مانوسي بني اطلاع كارگاتو هاي انا expert تيجي انا ولي بس آيا لك بعاوي جاي سكو بول بني انا نيلش باي كي ام ثان تي كي تا ميلدي ميلدي فوري بيك تو مني لايكي تي كارو كيم ساسي يعني بوجا هاي نهي بعد جن ماري ميلودي نو رام ريدوك زغد ما ام ثاني دي كده ميلودي والا يار کوئی نے روپیا نا پاور ہوئے کوئی نے بھائیو نا پاور ہوئے کوئی نے مانا نا پاور ہوئے پن کمی نے آن کے آم کولو روچی کری نیٹ تو کہ ہمیں ميلودي والا سے اپنے ہماری ميلودي نو پاور دو بھائی کائی دے سر آنکھ میں جاں ہوں پڑا ककुरो था खाली आँख में जाम उड़ पड़े और हवा बैठनी नाकनी बनी जो आवे नहीं तेरी तुम्हारी मेल दिनो हो बाब मेल दिनो हो बाब टाइम खड़ो हो चुके हैं तो तुमने बचो आने उतरा बहुत दर दर बाय बाय पशी पॉइंट हो जा रे 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 रे
جهان دانو ريا باكر بطال ما هاد لا يمارا راول زوجينا فرجة بش بمبانة 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 تايجانة ماري آيونا آيوان بيخو اره جدي تنو دحاملا اوه ماري سامن جيبي ديابنا ديابنا કોટલાના કાંઠે એક દિવસ હલો કે મારું કાયાનું કરી દઉં સાવન કોડીયું મારા દેહનું પૂરી દઉં તન જીવે ન જીવે જેમ છોટીલાની મહેલ પર જમીનમાં જામુડા માતાજી બેઠા છે ને વાપીન વલસાડ પાસે પાનેરા નામનો પહાડ ભગવતી સાવન તાણી મુખે બેઠા છે અને હજી થોડાક દી પહેલા જ હું જઈને આવ્યો રાજસ્થાન ની ધરતી ચામુંડા સુંડા ચામુંડા તરીકે ડુંગર માથે માતાજી બેઠા છે દિનેશભાઈ એમ અમારી ભાવનગર ડિસ્ટ્રિક્ટ ની મારી પાસે કોટડાના કાંઠે ભગવતી દરિયાના કાંઠે મારી સાવણ બેઠી છે એક મુખે માતાજી હા તૈણી ગુરુ ચલો જતા કોટડાના કાંઠે માતાજી સાવણ બેઠા છે એક દિન સમય જહલો ભીલ ભગવતી જોગમાં સામુંડા ને આઠમના નિવેદ જવાની અને માતાજી સામો બેઠો છે અને એની 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે ભાઈ અને 80 વર્ષની ઉંમર થઈ ગઈ માતાજી ચામુંડા ને નિવેદ જમારી માતાજી નું વસણ લઈ અને જહલો ભીલ બરોબર 12-1 વાગ્યા નો ટાઈમ થયો ને માતાજી ચામુંડા ને સામો બેઈ ગયો છે કઈ બાત જહલા ભીલ ને મન ની માલ પર વિચાર આવ્યો હવે હારી 80 વર્ષ ની ઉંમર થઈ ગઈ છે ભાઈ હવે ક્યારે દેહ પડી જાય ક્યારે આ ખોળિયું ખાલી થઈ જાય મારી ખબર તો નથી માં પણ મારી મન ની માલ પર મરતા મરતા મને એક વાર તો રહી જાય મારી સાવણ નો બટલો દરવાજો છે ને મારા કાયમી માટે બંધ થઈ ગયો મનની માલ પા એક વાર તો રહેશે દેવી તારા મઠની માલ પા મારી તાળા દેવાઈ જશે જ મારી ચામુંડા ચામુંડા મનની માલ પા મારી એક વાર તો રહે ઓમાં મારી મરી જશે ને હું મર્યા પછી મારી વાહે મારી તારા મઠની માલ પા માતાજી બાવા વળી જાશે ચામુંડા ભલાઈ મળે જહોદ હો જોજે જોજે માડી જોજે તારી માડી લીલી 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 વાડી માડી વી ખાવા દેતી નહીં માં હાલ મારી મઢ મંદિર તારું બંધ થઈ જાય માં અને એક બાર એક ના ટકોરે મારી સાવણ ને સાહેબ મેળું માર્યું ને ત્યાં તો ખાંડિયા તરસુળ માંથી બોલે એ મારા દહલા મને કા માતા ને મેળું મારે મન શ્રાવણ ને હું કામ મેણું મારસ મારે દીકરા અને આજે લગી જિંદગી ની માલ પાસે ક્યાં મારા દીકરા મારી આગળ શ્રાવણ આગળ માજ્યું તું પણ મારી માજ્યું નહોતું ને પણ મારી હવે 80 વર્ષ ની ઉંમરે મારી તારી આગળ માગવા બેઠો છું અને 80 વર્ષ ની ઉંમર થઈ ગઈ છે માં હવે ત્યારે મારી આ દેહ પડી જાય મારી ખબર નથી માં સાંભળી ગયો ઈ તો મઢમાં બેઠી હોય તો મારી દેવી સાંભળી જાય સાંભળી જાય સાંભળી જાય મારી ના મઢમાં બેઠી હોય તો જરૂર સાંભળે ભાઈ હા તમારો ભાવ ને તમારો વિશ્વાસ હોય ને મઢની મારી પાસે બેઠી હોય એટલે જરૂર સાંભળી જાય છે માતા
جهلان كده ماك مارا ديغرا مان بيجو كاي ماك دون ده يتر دبا مان تيجي مدري رايت نتانة ماري جوج مايا سامودا إخما كده جا آب مارا جهلا أستارو موتي دانو كول جون سامودا زمي سون أجا أشمنو دالو سه أشمنو دالو تارو موتي كرو كم يك سامودا إخادو سه سايب إما مدري رايت نتانة ખાંભલે પરિવારના આંગણા 14 માંડવાની બાલપજા 14 જણાનો મુઠી કોળિયો મારી સાવણ જમી છે ને મારી બેલડી જમી છે ને સાહેબ દાજી નથી ખબર દાજી નથી ખબર બાકી 3.5 મહિના જવા જો જેટલો ખર્ચો કર્યો અને ત્રણ ઘણા કરી નો દઈ દે ને તો આ ખાંભલાના કુળમાં સાવણ બેલડી નો હોય સાવણ બેલડી નો આ બીમા વાપર્યું હોય ઈ કોઈ દી એલા જાતું નથી 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 મરના દેવીના નામે કોક દી મુઠી કણું કો જમાડ્યો હોય એનો હિસાબ દઈ દેશે માતા દઈ દેશે કારણ કે આને કોઈના બાપનું ઋણ નથી રાખ્યું ભાઈ આપણું ઋણ રાખે માતા રમેશના માટે આપણા માથે ઋણી છે બેઠી હોય દીદી માનજો મારી સાવણ બોલી જાઓ અને તેથી જહલા ને અભરતી રાજના ટાણે મારી ધોક માયા સાવણ રે કીધું બા ખમા મારા દીકરા જા અને હવે 80 વર્ષની ઉંમરે આપું ને પણ 80 વર્ષની ઉંમરે તમે દીકરો તો આપું મારા દીકરા પણ જ્યાં હું જ્યાં ખાંડિયા તરસુની મારી પર મને સાવણ ને માનજો પૂછે ને મને સાવણ ને જ્યાં હું જે માને ને ત્યાં સુધી જો ધારવાની ઇતિહાસના સોંપડાની માલપા જો તારા દીકરાનું નામ ન રાખું ને તો તજા હલા મન દેવી ને કોણ માને મને મન શ્રાવણ ને કોણ માને પછી હા બોલી જાને 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 મારા રાખનો અવાજ મારી હવા દેતી નાગણી મારી મેલડી 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 આય મારી મને તો મારી તારા નાના નાના મારી બાળક કહેવાય બા જોજે જોજે દેવી મન પાર કે કામને માડે લઈ જઈ મન શેતરતી નહીં મારી દેવી દેવી મારા રાખ ભિખારીનો મુઠી કોળિયો તનવાલો લાજો હોય તો ખમાયું કેતી દાજ મારા બાપની દેવી મેલડી તારું વેળાયું બને 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 દેવી બને અને ભાઈ દેવી ની વેળા થઈ જાઓ દેવી નો સમય થયો છે પ્રભાત નો પોર થતો આવે મારી મેમરી નો શાર નો ટકોરો થતો આવે ચારના ટકોરે માગી લ્યો મારી વસતી માગી લ્યો ને આજ માગો હોય કરી નો જાઉં તેથી મન દેવી ને દેવી ને કોણ મળે મારી મેલડી મેલડી કરી એ મારી દેવી મારી મેલડી મેલડી કરી માતાજી અડધા થઈ ગયા મારા બાપ દાદા ના વ્યવહાર ગરીબ ના દુપડે બેઠેલી મેલ
ઉમય મારી મેરડે આવ્યો હો જાર યમાને ભૂટીયો પકડો વાલો રે યમાને ભૂટીયો પકડો વાલો રે યમાને ભૂટીયો પકડાની માયા રે યારની ભૂટીયો પકડાની માયા રે ¡Gracias!
Thank you.
مدارو ليلي مدارو
ماري هول هودي
ભજીઓને નાગ મારા વીરા ભૂજમાં ભાજો જાઈએ ભાજો જાઈએ ભાજો જાઈએ વાહે આપણે મારા વીરા રે 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 વાહે આપણે ઓયો ડોસરીઓ નહીં ગારુડી નથી આ નથી તારી મોરલી માં એવો મલાડ પછી આવે આવે મારી સોટલા ના ડુંગર વાળી દેવ સાવા મારી તારી પર ભાત નો માતાજી પર થયો મારી રાજા કરણ ની વેલા થઈ ગઈ ના થઈ ગઈ ના મારી શા મારી શાર હાડા શાર નો સમય બને બને દેવી બને મારી વેળાયું વેળાયું જવા દેતી નહીં મારા આ મારા પ્રભાત ના પરનું ધરમ ધરમ મારી સાવન 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 માતાજી નો પ્રભાત નો પર થયો માતાજી નો સમય બીડો છે ભાઈ એમની માનતા નો આજ સાહેબ એક માંડવો હોય બે હજાર બે ની વાત છે સાહેબ રઘુભાઈ ના ઘરે દીકરા નો બાબા નો જન્મ થાય ભાઈ અમારા હરેશભાઈ અને સાલ 2004 ની માલિપા ભગવતી જોગમાયા માતાજી સાવણ ના દરબાર ની માલિપા દીકરા ને પગે લગાડવા આવે મારી તારા દીધેલા છે કોઈ દી મારી પાછા પડવા દેતી નહીં મારી ધના બાપા ની ચામુંડા ચામુંડા આય બા આય જગદંબા મારી તારો દીધેલો છે માં અમારી આવી લીલી વાડી મારી વધારતી રહેજે માં પણ તેની માતાજીના દરબારની માલિપા મારી જોગમાં સાવણના દરબારની માલિપા એના મઠ મંદિરની માલિપા માતાજીને પગે લાગતા લાગતા એક મનની માલિપા વિચાર આવ્યો કે મારી જોગમાં સામુડા મારી આ દીકરો મોટો થાય એનું ભવિષ્ય શું થાય મારી ખબર નથી માં પણ મારી પછી કરમેલા ખેલા કીર્તાલ સઠી ના સુકે નહીં હુનર કર્યો હજાર તો આખર વેલા આડું પડે ભાઈ મારી કઈ ખબર નથી માં કે મોટો થાય ને મારી પછી એની જિંદગી ની મારી પાસે હું લખ્યું હોય મારી એનો હું થાય કયા ધંધે સડે શું કરે મારી મને ખબર નથી પણ તને ખબર છે આ મારી ધના બાપા ને ચા ધના બાપા ને ચા અને મનો મન ની મારી પાસે માતાજી સામુંડા ને દેવળ હાવ દેહી અને મારા મોના ભાઈ માનતા રાખી ગઈ મા મારી આ મારો દીકરો છે મારી મોટો થાય અને મારી જો સરકારી નોકરી લાગી જાય ને તો દેવી તારો લીલા કર માંડવો નાખીશ તારા ભરવાલાના પાદર માં પાદર અને ટાઈમિંગ અમે આવી છે ને ભાઈ માતાજી રોજ નો હાંભળાય પણ તારે તમારો ભાવ હોય તમારો વિશ્વાસ હોય
તમારા ભાવને જો ભગવતી રૂપમાં અમાર કે મારી આગળ મૂકી જો અને તમારું કામ જો કરી ન બતાવું તો તો મને ધના બાપાની ચામુંડને પણ મને મારા ભરવાળાના પાદની માડપા અને માતાજીએ મેર કર્યો માતાજી સામુંડે મેર કરી દાદા મારા મોનિયા મારી સાવણની માનતા રાખીને બેઠો છો ને પણ જા મારા દીકરા મોટો થાય અને તારી એક માંગણી છે ને કે સરકારી નોકરીએ કંઈક લાગી જાય એની જિંદગી સુધરી જાય પણ આજ હું ચામુંડા ખમા કહું ને અને જો મારા ખમાની માનપા કોઈ ખોટ આવવા દઉં ને તો તો મને ઘણા બાપાનો વ્યવહાર મને ચામુંડ ને કોણ મને મને કારણ કે માતાજી જેથી માતા આગળ માંગણી કરી ને અને માતાજી જરૂર હા પડે ઓ તમારા તમારા ભાવનું અંતરનું આહુડું સાહેબ ત્યાં પડી જાય ને કારણ કે કોર્ટની માલિપા સાહેબ કેસ લડવા બેહો ને જેથી કોર્ટની માલિપા કદાચ કેસ લડવા બેહો તો ન્યાય વકીલ રાખવો પડે બાકી આમને કેસ લડાય નહીં એમાં માતાની કોર્ટ છે ને ભાઈ માતાની કોર્ટનો ભૂવો હોય ને તો એ આપણું ભગવતી જોગમાં એ માતાના નામનું જે આપણું રાખડી બંધ કાકડ બંધ જે ભૂવો છે ને એ આપણા નામનો વકીલ હોય ભાઈ આમને માથા નથી મળી જતી ભાઈ સાહેબી ભૂવો કુમતી જગદંબાને પ્રાર્થના કરતો છે કે આ મારી બહેન નહીં મારા બાપે નહીં પણ મારા વડવાએ જો મારી પાંચ આંગળીને ટેરવા બાળીને કદાચ અહીંયા હવન કર્યો હોય ને માં કારણ કે હીરા ભૂવા ભૂવા છે ને એ તો પાછા ઉકળો છે કુટુંબનો સારું કુટુંબ કે મોળું કે થોડું થોડું કામ થતું હોય તો 12 બજે વાવા થતી ઓહો એ અમારા ભૂવા દાદા કેવું કામ કરી બતાવે 12 બજે વાવા થતી ગઈ અમારા ભૂવા દાદા ને માતાજી આમ તો ધાર ધારા છે એક પૂછો ને અનેક જવાબ દઈ દે અમારી માતા પણ સાહેબ એના એ ભૂવાથી કારણ કે નાનું એવું કામ ન થયું હોય ને પાછી વસ્તી વાહા બોલતી હોય અમારા ભૂવા આગળ માતા આવતી નથી આવતી પછી થોડું ઘણું કામ ન થયું એટલે પાછા આપણે 12 બજે દાણા ધોવડાવ્યા છે તમારી માતાજી ક્યાં કામ કરે છે પણ ગાંડા તારી માતા ઈની બેઠી છે ને એનો વ્યવહાર ઈનો ઈ છે બોલી તું ફરી ગયો ને એટલે તારી માતા કામ કરવા નથી આવતી બાઈકી સાહેબ મનની માલિપા ધારી લો ને મનની માલિપા એક ધારી લો કે ગમે એવી વેળા હોય માતા ને મૂકીને જવું નથી માતા સિવાય બીજે કઈ જવું નથી 5-15 થી મહિનો 2 મહિના 5 મહિના સાહેબ થોડીક વાર લગાવશે ભાઈ મોળું દુજા વગર ની બેકલે નહીં આપણા બાપ દાદા નો વ્યવહાર છે દેવી માં નામની કપાયું કરવી પડે કરવી પડે પડે કારણ કે નગર આ માણા બેઠો આનંદ માતા ને કાંઈ લાગે વળગે નહીં આવ્યો એટલે બધી વાતો સાંભળું ફોજી ભાઈ કે આનંદ આ માણા ને માતા ને કાંઈ લાગે વળગે એમ નતું પણ દીદી મારી ધના આપવાની શ્રાવણ કે દાદા દીકર્યા કોઠીઓ બનાવું તો તન બનાવું બાકી બીજા ને કોઈ લવ નહીં આજ શ્રાવણ બોલું બોલું સાહેબ
ભટકાણી માતા પાછી લાવેલી છો, પણ એ તો હીરા ભુવા એને ધારી લીધું હોય ને, એને ધારી લીધું હોય કે જગત માં કોઈ ખોટ ન ખાવું જોઈએ. મારી વસ્તી ની માલપા અમર ઇતિહાસ રસવો છે મારે. કદાચ મોત સામું દેખાતું હોય ને કે હવે મરી જવાના છે, હવે મરી જવાના છે, કોઈ વાતે બચવી એમ નથી, પણ ભલામણા જો ઈ નહીં મોત માંથી પાછી લાવે ને તેથી માનજો મારી ધનાય આપવાની ચામુંડા બેટી બેટી આયા બેટી આયા નહી તો 376 ની કલમ લાગે એટલે ભલામણા ઈ એની મારી પાછી જો છોડાયું લાવતી હોય ને તો ઈ ધના આપવાની શ્રાવણ લાવે હો. જજ બની જાય, વકીલ બની જાય, એ તો હાલ મારી મોટી કોર્ટ બની જાય ભરવાલા ના પાદર માં. જજ બની જાય, વકીલ બની જાય, અને તમારી જો મોટી કોર્ટ થઈને હામી ન બેસી જાય તેથી તો ભલા ભલા મારી ધના આપવાની શ્રાવણ ન હોય બા, શ્રાવણ ન હોય બા, માતા એમ કેમ કે તારા ભાઈ મૂકી દે તો સાહેબ માતા હાટું ભાઈ મૂકવા પડે. માતા એમ કે દીકરા પરિવાર મૂકી દે, આ ગામ મૂકીને વયો જા. સાહેબ કરે અમુક અમુક માણસો ના ઇતિહાસ છે ગામ મૂકીને વયા ગયેલા છે. માતાજી છે સાહેબ એની હાટું થઈને મૂક્યા હોય ને જો આઘા ગયેલા પાછા ઓરા ન કરી દે ને તો તમારી ધના આપવાની શ્રાવણ ન હોય બાપ. કારણ કે આના મઢ ની માલપા આ લીલા આંબે તમારા અંતર ના આહુડા નું પાણી કોકજી પાવું પડે પડે શ્રાવણ ને. કારણ આ ધના આપા ધના આપા પછી દેવા આપા પછી અનુ આપા સાહેબ એના આહુડા નું પાણી આ આંબે રોપતા ગયા છો. સાહેબ એ તૈણી ભુવા હતા ને એ તૈણી ભુવા સાહેબ અહીંયા અંતર ના આહુડા પાડી ગયા છે કે માં. કારણ કે આ ગામની માલપા જે મારી શ્રાવણ નો લીલો આંબો અહીંયા ઉભો છે ને પરિવાર આખું બેઠો છે ને એ અંતર ના આહુડા એક દી આ પરા એક ખાંભલા ના વડવાએ પાયા તા પાયા. કારણ કે સાહેબ આ હુડા એને પાયા છે, કમાઈ એની કરી છે. અને મારું એક વચમાં આવ્યું હતું બહુ ગમે એવું સાહેબ માતાનો ભૂવો હોય ગમે એવો નાનો હોય કે મોટો હોય, નાનો હોય કે મોટો હોય, પણ ભલામણા આપણના આગળના જે વડવા હતા ને એની બીજી કઈ માંગણી માતા કે નહોતી રહ્યો. માતા મઠ મંદિર માં બેસે ને આજે હમણાં નોરતા જાય છે નવલા નોરતા ની માલ પર માતા ને મઠ મંદિર માં બેસે એટલે માતા આગળ એટલી જ માંગણી કરે કે મારી મારી હાટું નહીં પણ મારા પરિવાર ની માલ પર જોજો, મારા વસ્તી ની માલ પર જે મારી આ લીલાવડો મેળાવડો છે ને મારે કોઈ દી દેખાવો ન દેતી માં મારી. હું તો મારી કદે કાલ હવારે વયો જઈશ માં. સાહેબ ધના અપાય દેવા અપાય ને મને અપાય તેથી માતાજીને કીધું છે ને મારી અમે તો વ્યા જાહું પણ કાલ હવારે આ વસ્તી છે ને મારી તને થોડી ઘણી ભૂલી જાહે માં, કોક દી થોડાક આ કાંઈ નીકળી જાહે મારી તારી રેણી કેણી માં કદે અમારી વાહ નહીં રહીએ કે. પણ સાહેબ તેથી માતાજી મઢમાં ત્યાં બેઠી બેઠી બોલતી હોય મારા દીકરા વસ્તી કદાચ થોડીક આગી નીકળી જાય હે
પરિવાર કદે તારો આગો નીકળી જાય પણ ભલામણા જનની બની જો વાહનો હું આવું ને તો તો હું ભલામણા સાવણ જેવું ધરમ ન હોય બા આ તો મનની જાણે કનની જાણે યા તો જગત આખાની વાતું જાણે જાણે મારી ચામુંડા છોટીલાની મારી પાસે બે મુખે કરી દીધી મારે હિરિયા ખાંભલા કરી દીધી સાવણ કાનજીભાઈ ધંધા વાળા વાર્તા કરી લીધી ઓડિયો કેસેટમાં સાંભળેલી ખાંભલા પરિવારની ચામુંડાની હિરિયા ખાંભલાએ તેની માતાની માનતા રાખી હતી કે જો કદાચ 80-80 વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થાય ને તો સોટીલાના પહાડમાં છે મારી સાવણ તારું એક મુખ છે ને હું બે મુખ કરી દઈશ પણ હવે 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે ભાઈ સોટીલો કેમ સડવો અથવા શેજાતા તેથી મન ડગાડવો મારી હવે સડાહે નહીં મારી જાંગુમાં જોર નથી રહ્યો આ એમાં ધીમે 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 માતાજી સાવણનું નામ લઈ અને ધીમે ધીમે દીદી ડગલા માંડતો હતો ને તેથી આપોઆપ મારી સાવણના સોટીલાના પહાડ પાસે બેઠી હતી ગાય દીકરા મુજા હું કામ હજી તારા બાપની માતા ચામુંડા બેઠી અહીંયા જોતો જેવા માતાનું નામ